પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જે શિક્ષકો સાથે સંવાદ કરી રહ્યા છે. તહેસીલદાતા બનાસકાંઠા જિલ્લે સે આપકે સામને ઉપસ્થિત હું. રાજા સાહેબ, યે જો નઈ પીઢી હૈ ઉનકે લીએ તો ટેકનોલોજી જરા સરળ હોતી હૈ. આપ લોગો કો ઇન ચીજો મે કિતની રુચિ બનતી હૈ? સર, મેં હમારે વહાં કી બાત બતાઉં તો સર, હમારે વહાં કોરોના કાલ મેં શાલા બંધ થી પર શિક્ષા નહીં. હમારે સભી બચ્ચોને, મેક્સિમમ બચ્ચોને ઓનલાઈન ક્લાસે અટેન્ડ કી. માન્ય પ્રધાનમંત્રી મહોદય શ્રી, હમારે ભારત સરકાર દ્વારા ઉપલબ્ધ વન નેશન વન પ્લેટફોર્મ દીક્ષા પ્લેટફોર્મ સે ઓર QR કોડ વાલે એનર્જાઇઝ્ડ પાઠ્ય પુસ્તકો સે ભી બચ્ચોને પઢાઈ કી. યે જીતને બચ્ચે વહાં બેઠે હૈ મેં ઉનકો જરા પૂછું કે બતાઈએ ભાઈ, દીક્ષા પોર્ટલ પર કિતને લોગ જુડે હુએ હૈ? જરા હાથ ઉપર કરે. યસ સર, હમારે બચ્ચે જરૂર કરેંગે. બેટા, હેન્ડ્સ અપ કરો. હમારે સ્કૂલ મેં હમ જી શાલા એપ યુઝ કરતે હૈ ના, દીક્ષા પોર્ટલ યુઝ કરતે હૈ. કોઈ બતાએંગે મુજે સ્ટુડન્ટ્સ મેં સે ક્યા અનુભવ આતા હૈ ઉનકા, ક્યા તકલીફ હોતી હૈ, ક્યા અચ્છા લગતા હૈ? વરના એસા કરતે હોંગે, જાતે હોંગે દીક્ષા પોર્ટલ પે ઓર ફિર કહીં ઓર ચલે જાતે હોંગે. સર, હમારે દીક્ષા પોર્ટલ કા જો કન્ટેન્ટ વો ઉતના ઇન્ટરેસ્ટિંગ હૈ વિડિયોઝ વાલા કે બચ્ચે, હમારે અભિભાવકો સે હમે પતા ચલા કે બચ્ચે જ્યાદા ઉસમે ઇન્ટરેસ્ટેડ હૈ. બચ્ચોને ઓર એપ્સ યા ઓર યે જો ગેમ્સ હૈ વો યુઝ કરના બંધ કર દિયા. આપકો સ્વયં કો યે વ્યવસ્થા કે કારણ બચ્ચો કે તરફ ધ્યાન દેને કા બોજ બઢ ગયા હૈ કે ભાઈ લગાતાર મોનિટરિંગ હો રહા હૈ, હર દિન રિપોર્ટ જા રહી હૈ, ફિર એનાલિસિસ હો રહા હૈ, યે સરદર્દ કહાં સે આ ગયા, એસા લગતા હૈ ક્યા? નહીં સર, બિલકુલ નહીં સર. નહીં, આપકે ટીચર કે ચહેરે સે તો મુજે લગતા હૈ, ઉનકે ચહેરે સે મુજે લગતા હૈ કે ઉનકે લિયે મુસીબત કા કારણ હૈ. નહીં સર, બિલકુલ નહીં. હમારે ટીચર્સ તો બહુ પ્રોત્સાહિત હુએ કે યે ડિજિટલાઇઝ્ડ વર્ક સે હમારો મેક્સિમમ ટાઈમ બચ ગયા. જો જો વર્ક હમ ટાઈમ હમારા જ્યાદા સ્પેન્ડ. નહીં નહીં, સવાલ વો તો વો વો તો ગવર્નન્સ કા વિષય હો ગયા, વો ઠીક હૈ, અચ્છી બાત હૈ, આપકા સમય બચ ગયા. સવાલ હૈ કે ભાઈ બચ્ચો કો જો પૂછતે હૈ કે ભાઈ ગુજરાતી લિખને મે કિતને સક્ષમ હૈ, પઢને મે કિતને સક્ષમ હૈ, ઓર જબ ઉસકા આપ ચાર્ટ ભરતે હૈ તો મનમાં રહેતા તો હૈ કે ભાઈ સચ તો બોલના હી પડેગા, અબ હાલત ક્યા હૈ નીચે, તો પ્રેશર તો રહેતા હોગા. સર, અભી કી બાત કરું ને તો અભી હમારે પાસ રીડ અલોંગ એપ હૈ તો ઉસસે બચ્ચે અભી ગુજરાતી ઓર ઇંગ્લિશ કી લેંગ્વેજ મેં મહારત હાસિલ કર રહે હૈ. વો એક એસા એપ હૈ કે જિસમે બચ્ચે સ્વયં શિક્ષા લેતે હૈ, ઉસમે પોઈન્ટ્સ, ઉસમે ગેમ્સ ભી હૈ, બચ્ચે ઉસસે પોઈન્ટ્સ એક્વાયર કરતે હૈ, તો યે ભી હમે હેલ્પ, સબસ્ટિટ્યુટ હેલ્પ ભી હૈ હમે. કોઈ સ્ટુડન્ટ સે બાત હો સકતી હૈ? યસ સર, શ્યોર. નમસ્તે માનનીય વડાપ્રધાન સાહેબ શ્રી, મેં અશ્રુપા બહાન ઇનુસભાઈ ખેરોચ અનુપમ પ્રાથમિક શાલા મેં કક્ષા 7 મેં અભ્યાસ કરતી હું. ક્યા નામ બતાયા? અશ્રુપા બહાન ઇનુસભાઈ. અચ્છા, ક્યા આપકો ક્યા ફાયદા હૈ ઉસસે? યે જો નઈ નઈ વ્યવસ્થાએં આ રહી હૈ, પહેલે ભી લોગ ચિલ્લાતે થે કે બચ્ચો પર બર્ડન બઢ રહા હૈ, અબ યે મોદીજી નઈ નઈ ચીજે લે આ રહે હૈ તો ઓર બર્ડન બઢ રહા હૈ. મુજે બહુ અચ્છા લગતા હૈ. અચ્છા, ખેલને ખેલને કે લિયે સમય મિલતા હૈ ક્યા? હા સર. લગતા તો નહીં તુમ્હારે શરીર સે કે તુમ ખેલતી હો? ન ખેલતી હો, ન ખાતી હો. તુમ્હારા કિતના નંબર આતા હૈ ક્લાસ મેં? इसलिए तुम्हें खड़ा कर दिया है? तो स्कूल में जब भी कोई काम होता होगा सब तुम्हें ही खड़ा कर देते होंगे. हाँ सर, ऐसा ही होता है ना. हाँ, तो फिर पढ़ाई पे कब ध्यान देती हो? पढ़ती हूँ सर. पढ़ती हो? हाँ.
अच्छा कभी टीचर नहीं आए तो क्या करते हो? स्मार्ट क्लास ज्ञानकुश से हम पढ़ते हैं, टीचर नहीं आए। नहीं, मान लीजिए वो टीचर नहीं आए तो उनका ये रिकॉर्ड कौन भरता है, क्या व्यवस्था करते हैं? आप स्टूडेंट को पता होता है इन्होंने आज आपके टीचर ने ये भर दिया है? नहीं सर। नहीं, जब का समाचार आता होगा कि घर में, जैसा मुझे अभी रिपोर्ट कर किया गया कि हम बच्चों के माता पिता को भी सूचना कर सकते हैं, तो आप अगर वीक हैं तो उन माँ बाप के पास जाता होगा तो घर में कान पकड़ते होंगे, फिर आपको लगता होगा सरकारी स्कूल में नहीं पढ़ना है तो पीछे पड़ जाते हैं, चलो प्राइवेट स्कूल में चले जाएं, ऐसा तो नहीं होता है? मुझे ऐसा लगता है। कैसा लगता है बेटा? अच्छा लगता है। अच्छा लगता है, चलिए बैठिए। थैंक यू सर। चलिए, आप सबको बहुत बहुत बधाई मेरी। अब आगे इसी स्कूल के सीआरसी कोऑर्डिनेटर श्री जयेश भाई से अनुरोध करूंगा, आप अपना परिचय दीजिए। नमस्कार सर, आधुनिक भारतना माननीय प्रधानमंत्री श्री, हूँ अंबाजी थी सीआरसी कोऑर्डिनेटर जयेश भाई पटेल आपके समक्ष उपस्थित हुआ हूँ। बताइए, अपना अनुभव बताइए इस व्यवस्था के कारण, जिन जिन स्कूलों में आपको कोऑर्डिनेट करना होता होगा वहाँ एक्सपीरियंस क्या आ रहा है, रिस्पांस क्या आ रहा है? सर बहुत बढ़िया रिस्पांस है। इस नई टेक्नोलॉजी से सर मुझे भी बहुत फायदा हुआ है। कैसे मैं आपको बता सकता हूँ कि पहले क्या हुआ था सर, पेपरलेस कामगिरी नहीं थी तो उसको बहुत टाइम उसमें जाता था, पेपर लिखने में जो फॉर्म जो हम स्कूल की मुलाकात करते थे ना वहीं पे फॉर्म भरने में ज्यादा समय लगता था। अब क्या हुआ है, राज्य सरकार की तरफ से हमको एक टेबलेट दिया गया है, उसमें स्कूल मॉनिटरिंग ऐप एक डाली गई है। उस ऐप में विद्या समीक्षा केंद्र से एक टूर डायरी जनरेट होती है, उस टूर डायरी के मुताबिक हमें स्कूल में जाना होता है। अब सर क्या है कि स्कूल में जाते ही समय हम विद्या समीक्षा केंद्र से ऑनलाइन अटेंडेंस हमारे टैबलेट में शो करती है, वो टैबलेट के जो ऑनलाइन अटेंडेंस शो करती है तो हम वहीं पे वेरिफिकेशन कर सकते हैं कि स्कूल में कि कितने बच्चे प्रेजेंट है, कितने टीचर प्रेजेंट है, वहीं से फायदा हुआ है। और सर क्या मैं बताऊँ कि जब हम वर्गखंड ऑब्जर्वेशन करते हैं तो विद्या समीक्षा केंद्र से लाइव वीडियो कॉल भी आता है, वहीं से भी तज्ञ हमको मार्गदर्शन करते हैं, वहीं पे वो स्कूल क्लास ऑब्जर्वेशन भी करते हैं और हमको मार्गदर्शन भी करते हैं।